हेलो विद्यार्थी मित्रों, एसवी एजुकेशन में आपनु स्वागत छे। आपणे सामाजिक विज्ञान विषय में चेप्टर नंबर 1 चालो इतिहास जाणीए एनो एसाइनमेंट करवाना छे। तेमां जोईए प्रश्न नंबर 1। प्रश्ननी नीचे आपेला विकल्पमांथी साचो विकल्प पसंद करवानो छे। पहेलू छे, नीचे पैकी कयो प्राचीन इतिहास जाणवा माटेनो स्त्रोत नथी। ए छे अभिलेखो, बी छे भोजपत्र, सी छे वाहनो अने डी छे ताम्रपत्र। तो एमां जवाब आवशे सी वाहनो, इतिहास जाणवा माटेनो स्त्रोत नथी। बीजू जोईए, ताड वृक्षना पर्ण पर लखायेली हस्तप्रतोने शू कहे छे। एमा ऑप्शन ए छे भोजपत्र कहे छे, बी छे अभिलेख, सी शिलालेख, डी ताड़पत्र। तेमा जवाब आवशे डी ताड़पत्र। प्रश्न नंबर 3। प्राचीन समय में मानवी सेना ऊपर लखाण करतो हतो। ए छे कागड़ ऊपर, बी छे भूर्ज वृक्षनी आंतरछाल पर, सी छे कापड़ पर के डी छे चामड़ू। तेमां जवाब आवशे बी भूर्ज वृक्षनी आंतरछाल पर। प्रश्न नंबर 4। नीचेनामांथी कया लखाणो लांबा समय सुधी टकी रहे छे। ऑप्शन ए छे अभिलेखो, बी छे कापड़ परનું લખાણ, સી છે કાગળ પરનું લખાણ કે ડી છે વૃક્ષની છાલ પરનું લખાણ। તો એમાં જવાબ આવશે એ અભિલેખો, કે અભિલેખો પરનું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે। પ્રશ્ન નંબર 5। પ્રાચીન રાજાઓએ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી કયા પત્રો ઉપર કોતરાવેલી છે? એમાં ઓપ્શન એ છે ભોજપત્રમાં, બી છે તામ્રપત્ર, સી તાડપત્ર કે ડી લોહપત્ર। એમાં જવાબ આવશે બી તામ્રપત્ર પર। હવે જોઈએ પ્રશ્ન નંબર 2। એમાં અવિભાગ જોઈએ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન છે, પુરાતત્વ શાસ્ત્રીઓ ઉત્ખનન કરીને શાનો અભ્યાસ કરે છે? તેમાં આન્સર આવશે પુરાતત્વ શાસ્ત્રીઓ ઉત્ખનન કરીને, એટલે કે શોધ કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો એટલે કે સાધનો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરે છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 3। નીચેના પર ટૂંક નોંધ લખવાની છે, કે તામ્રપત્ર વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે। એમાં આન્સર છે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર। આ તામ્રપત્રો પરથી પ્રાચીન સમયના રાજાઓના નામ, તેમના ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે। ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે। આવા તામ્રપત્રો પાટણ સંશોધન, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા ગાંધીનગરમાં સચવાયેલા છે। હવે જોઈએ ક્વેશ્ચન નંબર 4 નો એ વિભાગ, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો। માં પહેલું છે, પ્રાચીન હસ્તપ્રતો પર કઈ ભાષામાં લખાણો જોવા મળે છે? એમાં આન્સર આવશે પ્રાચીન હસ્તપ્રતો ઉપર સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણ જોવા મળે છે। બીજો પ્રશ્ન, ભારત નામનો ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે?
એનો આન્સર છે ભારત નામનો ઉલ્લેખ ઋગ્વેદ નામના ગ્રંથમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 3, તામ્રપત્ર એટલે શું? તો કે તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. પ્રશ્ન નંબર 5, ભોજપત્ર એટલે શું? આન્સર છે હિમાલયમાં થતા ભોજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલી હસ્તપ્રતોને ભોજપત્ર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 5, ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? એનો આન્સર છે ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા ભારતના સૌથી જૂના સિક્કા છે. કયા સિક્કા? પંચમાર્કના સિક્કા. પ્રશ્ન નંબર 6, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે? એમાં જવાબ આવશે તાડપત્રો, ભોજપત્ર, ભુર્જપત્ર, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, મકાનો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકા વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 7, તાડપત્ર અને ભોજપત્ર પરથી કઈ માહિતી મળે છે? તાડપત્ર અને ભોજપત્ર પરથી ધાર્મિક રીતરિવાજો, સામાજિક માન્યતાઓ, વિજ્ઞાન, શિક્ષણ અને દવાઓ જેવી માહિતી મળે છે.